નમસ્કાર વિડી યુનિવર્સમાં સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે પ્રશ્નો જે મદદની સમાજ કલ્યાણ અધિકારી અને તેવી કેટલીય પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે તો ચાલો જોઈએ મિત્રો આ પ્રશ્નોમાં પ્રથમ પ્રશ્ન છે બંધારણના કયા ભાગમાં અનુસૂચિત ક્ષેત્ર અને જનજાતીય ક્ષેત્રનો ઉલ્લેખ જોવા મળે છે તો તેનો જવાબ છે ભાગ દસ બંધારણના જે ભાગો છે તે પૈકી ભાગ દસમાં અનુસૂચિત ક્ષેત્ર અને જનજાતીય ક્ષેત્રનો ઉલ્લેખ જોવા મળે છે ત્યારબાદ પ્રશ્ન બે કોઈપણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોની પાસે છે ભારતનો કોઈ ભાગ છે તો તેને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોની પાસે છે તો તેનો જવાબ છે રાષ્ટ્રપતિ ત્યારબાદ પ્રશ્ન ત્રણ અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટે રચાયેલા પ્રથમ આયોગના અધ્યક્ષ કોણ હતા અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટે જે આયોગ રચના કરવામાં આવી હતી તેના પ્રથમ અધ્યક્ષ અથવા તો પ્રથમ આયોગના અધ્યક્ષ કોણ હતા તો તેનો જવાબ છે યુ એન ઢેબર ત્યારબાદ પ્રશ્ન ચાર બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બંધારણની જે અનુસૂચિઓ છે તે પૈકી છઠ્ઠી અનુસૂચિમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનો જવાબ છે જનજાતીય ક્ષેત્રના વહીવટ ત્યારબાદ પ્રશ્ન પાંચ બંધારણની છઠ્ઠી અનુસૂચિ કયા રાજ્યો સંબંધિત છે બંધારણની જે અનુસૂચિઓ પૈકી છઠ્ઠી અનુસૂચિ કયા રાજ્યો સંબંધિત છે તો તેનો જવાબ છે અસમ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ આ ચાર રાજ્યો સાથે સંબંધ ધરાવે છે ત્યારબાદ પ્રશ્ન છ ક્યા બંધારણીય સુધારા દ્વારા બહુ સભ્ય રાષ્ટ્રીય એસસી એસટી આયોગની રચના કરવામાં આવી તો તેનો જવાબ છે પાસઠમાં બંધારણીય સુધારો કે જે ઓગણીસો નેવુંમાં માં કરવામાં આવ્યો હતો આ સુધારા દ્વારા બહુ સભ્ય રાષ્ટ્રીય એસસી અને એસટી આયોગની રચના કરવામાં આવી હતી ત્યારબાદ પ્રશ્ન સાત રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ સંલગ્ન અનુચ્છેદ જણાવો એટલે કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ સાથે કયો અનુચ્છેદ સંબંધ ધરાવે છે તો તેનો જવાબ છે અનુચ્છેદ ત્રણસો ત્યારબાદ પ્રશ્ન આઠ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ સંલગ્ન અનુચ્છેદ જણાવો તો તેનો જવાબ છે અનુચ્છેદ ત્રણસો આડત્રીસ એ મિત્રો એ અનુસૂચિત જાતિ આયોગ સંલગ્ન અનુચ્છેદ છે ત્રણસો આડત્રીસ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ સંલગ્ન અનુચ્છેદ છે ત્રણસો એ ત્યારબાદ પ્રશ્ન નવ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં કુલ કેટલા સભ્યો હોય છે તેનો જવાબ છે એક અધ્યક્ષ એક ઉપાધ્યક્ષ અને અન્ય ત્રણ સભ્યો હોય છે ત્યારબાદ પ્રશ્ન દસ કયા બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગ અલગ કરવામાં આવ્યા તેનો જવાબ છે બંધારણીય સુધારો કે જે બે હજાર ત્રણમાં કરવામાં આવ્યો કે જેના દ્વારા અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગને અલગ કરવામાં આવ્યા ત્યારબાદ પ્રશ્ન અગિયાર ભારતના બંધારણના કયા ભાગમાં અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગની ચર્ચા કરવામાં આવી છે તો તેનો જવાબ છે ભાગ સોળ કે જેમાં અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગની ચર્ચા કરવામાં આવી છે ત્યારબાદ પ્રશ્ન રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો તેનો જવાબ છે રાષ્ટ્રપતિ કે જે અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરે છે ત્યારબાદ પ્રશ્ન તેર અનુચ્છેદ સત્તરમાં કઈ બાબતની ચર્ચા કરવામાં આવી છે તો તેનો જવાબ છે અસ્પૃશ્યતા ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન ચૌદ લઘુમતીઓના હિતોના રક્ષણનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે જેનો જવાબ છે અનુચ્છેદ ઓગણત્રીસ કે જેમાં લઘુમતીઓના હિતોના રક્ષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારબાદ પ્રશ્ન પંદર રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિત્વ સંદર્ભિત અનુચ્છેદ જણાવો જેનો જવાબ છે અનુચ્છેદ ત્રણસો ત્યારબાદ પ્રશ્ન સોળ સાત ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તાર માટેની આવક મર્યાદા જણાવો એટલે કે સાત ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત લાભ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે કેટલી આવક મર્યાદા છે તો તેનો જવાબ છે રૂપિયા એક લાખ વીસ હજાર ત્યારબાદ પ્રશ્ન સત્તર વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિને કયો એવોર્ડ આપવામાં આવે છે એટલે કે કોઈ વ્યક્તિ જયારે વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરે તો તેને કયો એવોર્ડ આપવામાં આવે છે તેનો જવાબ છે પૂજ્ય રવિશંકર મહારાજ એવોર્ડ ત્યારબાદ પ્રશ્ન અઢાર દિવ્યાંગ કન્યા લગ્ન સહાય યોજના અંતર્ગત લગ્ન ગ્રંથ થી જોડાતા યુગલને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે તો તેનો જવાબ છે રૂપિયા વીસ હજાર ત્યારબાદ પ્રશ્ન ઓગણીસ કુંવરબાઈનું મામેરૂ યોજના અંતર્ગત સહાયનું ધોરણ જણાવો કુંવરબાઈનું મામેરુ યોજના સહાય મેળવનારને કેટલી સહાય મળે છે તો તેનો જવાબ છે રૂપિયા બાર હજાર કે જે બે હજાર સત્તર અઢાર બજેટની જોગવાઈ મુજબ છે ત્યારબાદ પ્રશ્ન નવી સ્વર્ણિમ યોજના અંતર્ગત લોનની મહત્તમ મર્યાદા જણાવો જો કોઈ વ્યક્તિને નવી સ્વર્ણિમ યોજના અંતર્ગત લોન મેળવવી હોય તો વ્યક્તિ દીઠ મહત્તમ મર્યાદા કેટલી છે આ પ્રશ્નનો જવાબ છે રૂપિયા પચાસ હજાર ત્યારબાદ પ્રશ્ન એકવીસ ગુજરાતમાં સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી જિલ્લામાં છે 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 જવાબ જિલ્લો કે જેમાં અનુસૂચિત જનજાતિની વસ્તી સૌથી ઓછી ત્યારબાદ પ્રશ્ન બાવીસ ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જાતિ માટે કેટલી સીટ રિઝર્વ રાખવામાં આવેલ છે ગુજરાત વિધાનસભાની જે એકસો ને બ્યાસી સીટ છે તે પૈકી અનુસૂચિત જાતિ માટે કેટલી સીટ રિઝર્વ રાખવામાં આવેલ છે તો તેનો જવાબ છે તેર સીટ ત્યારબાદ પ્રશ્ન પીઈ એસ પેસાનું પૂરું નામ જણાવો તો તેનું પૂરું નામ છે પંચાયત એક્સટેન્શન ઇન શેડ્યુલ્ડ એરિયા ત્યારબાદ પ્રશ્ન ચોવીસ પેસા એક્ટ ક્યારે અસ્તિત્વમાં આવ્યો તો તેનો જવાબ છે ચોવીસ ડિસેમ્બર ઓગણીસો જો કોઈ અશક્ત વ્યક્તિ સાથે તેની શારીરિક બીમારીના કારણે ભેદભાવ કરવામાં આવે તો કયા અનુચ્છેદનું ઉલ્લંઘન ગણાય છે તેનો જવાબ છે અનુચ્છેદ ચૌદ અશક્ત વ્યક્તિને તેની શારીરિક બીમારીના કારણે ભેદભાવ કરવામાં આવે તો અનુચ્છેદ ચૌદ તેને રક્ષણ આપે છે તો મિત્રો આ હતા પચીસ પ્રશ્નો કે જે મદદની સમાજ કલ્યાણ અધિકારી અને તેવી કેટલીય પરીક્ષામાં પૂછાઈ શકે છે મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ વીડી યુનિવર્સ